સાથી મિત્રો વહાલા વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને દરેક વિદ્યાર્થીઓ પોતાની આ ભાવિ કલર ગુજરાતી પર્યાવરણ લખેલું છે ને આ સ્વાપોથી કાઢશે સ્વાપોથીમાં આપણે પાના નંબર 18 સુધી પુરાવી દીધા છે આજે આપણે પાના નંબર 19 પાના નંબર 19 પુરાવવાનું છે ને 18 સુધીમાં તમે અહીં સૂચના હતી કે મેળામાં ચિત્રમાં જે ન હોય તે બાકી પાસે ખોટું અને જે હોય તેની પાસે સાચાની નિશાની કરો એમાં આપણે થોડા એવી વાક્યો બાકી છે ને તેમાં ચલો અહીં ઉપર કરો અને ખોટું કરવાનું છે અહીં વાક્ય નંબર છે 9 વાક્ય નંબર છે મેળામાં ગમું ગીરદી હોતી નથી સાચું કે ખોટું ખોટું મેળામાં તો બહુ જ ગીરદી હોય છે તો આ વાક્ય ખોટું ચલો નંબર 10 10 નંબરમાં શું છે મેળામાં પોલીસ પણ જોવા મળે સાચું કે ખોટું સાચું મોલા મેળામાં પોલીસ પણ હોય આગળનો નંબર 11 મેળામાં વસ્તુઓ ખરીદાય નહીં સાચું કે ખોટું ખોટું મેળામાં તો બધા ફરવા માટે અને ખરીદી કરવા માટે જતા હોય તો આ વાક્ય ખોટું આગળ નંબર મેળામાં ફેરિયાઓ પણ જોવા મળે છે સાચું કે ખોટું સાચું મેળામાં ફેરિયાઓ પણ હોય છે ચલો ફરાકોટા અહીં ચાર જે બાકી હતા ઉપર એને અહીં લખાવે છે હવે નીચે છે કે પાઠ્યપુસ્તક 18 પરનું ગીત વાંચી અને નીચેના પ્રશ્નના જવાબ લખો પાઠ્યપુસ્તક તમારું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે તેમાં પાના નંબર 18 પર ગીત આપેલું છે ખબર છે કે ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ એ ગીતના આધારે અહીં આપણને સવાલ જવાબ આપેલા છે આ પ્રશ્નના જવાબ અત્યારે આપણે સ્વાપોથીમાં લખવાના છે તમારે ચલો સ્વાપોથીમાં અહીં નંબર 1 આપેલો છે તમે ચકડોળમાં કેવી રીતે ફરશો હું સવાલ લખું છું તમારે સ્વાપોથીમાં સવાલ લખેલો જ છે હું એક સમજાવવા માટે લખું છું તમે ચકડોળમાં બેસી કેવી રીતે ફરશો તમારે અંતિમ સવાલ લખેલો છે ને ચલો નીચે લખો જવાબ નીચેની રેટીમાં લખજો એ બાજુમાં જે રેટી કરેલી છે ને ત્યાં ના લખતા ચલો નીચે લખો જવાબ હું ચકડોળમાં બેસી કઈ રીતે ફરીશું આપણે ગીત ગાયું હતું કે મેળામાં મજા કરીશું ચાલો જોવા જઈએ કઈ રીતે ફરીશું ચકડોળમાં ચકર ચકર ચકડોળમાં ફરીશું તો અહીં લખવાનું છે હું ચકડોળમાં બેસી ચકર ચકર ફરીશ ચકડોળમાં બેસી કેવી રીતે ફરવાનું ચકર 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 એટલે ચક્કર ચક્કર કેવું હોય તો ચક્કર ગોળ ગોળ ફરે ચકડોળમાં જે ચક્કર હોય એ ગોળ ગોળ ફરે અને એક ચક્કર પૂરું થાય એટલે બીજું ચક્કર ચાલુ થાય એટલે કહેવાય કે હું ચકડોળમાં બેસી ચક્કર ચક્કર ફરીશ હવે હું સવાલ નહીં લખું જો આ રીતે સવાલ લખેલો હતો નીચે આ રીતે આપણે જવાબ લખવાનો હવે હું સવાલ લખતી નથી સીધો જવાબ લખીશ ચલો જવાબ બે લખું છું જવાબ બે સવાલ વાંચો પહેલા તમે કેવા હાથી પર બેસશો ભાઈ મેળામાં હાથી હોય તો તમે કેવા હાથી પર બેસશો જાડા પાડા તો આપણે આને જવાબ લખીશું હું જાડા પાડા હાથી પર બેસીશ આ રીતે તમારી લીટી છે એમાં જવાબ બે લખવાનો છે હું જાડા પાડા હાથી પર બેસીશ નંબર 3 ચલો ત્રીજા નંબરનો સવાલ વાંચો તમે મેળામાં જઈ શું શું ખાશો મેળામાં તો ખાવા પીવાની ઘણી વસ્તુઓ હોય આઈસ્ક્રીમ પણ હોય પછી
કુલફી પણ હોય, ભેળ વાળો પણ હોય, પકોડી વાળો પણ હોય, સમોસા વાળો પણ હોય, પછી બીજું શું હોય, બીજી બી કેન્ટીન ખાવાની બનાવેલી હોય અલગ અલગ, મેળામાં ભેળ પકોડી વાળો હોય. તો આપણે મેળામાં ગયા કે મેળામાં જઈ શું શું ખાશું, તો તીખી મીઠી ભેળ ખાઈશું. તો આપણે કવિતાના આધારે, કાવ્ય હતું ને ગીત, એના આધારે જવાબ લખવાનો છે. તો આપણે લખીશું, હું મેળામાં જઈ તીખી મીઠી ભેળ ખાઈશ. અને જવાબ લખો, હું મેળામાં જઈ તીખી મીઠી ભેળ ખાઈશ. મેળામાં જઈ તીખી મીઠી ભેળ ખાઈશું. હવે આગળનો સવાલ છે નંબર 4. આઈસ્ક્રીમ કેવો હોય, ગરમ કે ઠંડો? તમે આઈસ્ક્રીમ ખાવ છો ને, તમને ભાવે છે ને? આઈસ્ક્રીમ કેવો હોય, ઠંડો કે ગરમ? ઠંડો. આઈસ્ક્રીમ ઠંડો હોય. આગળ જવાબ લખો, આઈસ્ક્રીમ ઠંડો હોય. મેળામાં બહેન માટે તમે શું લેશો? ગીતમાં આવે છે કે બેના માટે બંગડી લઈશું, તો હું મેળામાંથી બહેન માટે બંગડી લઈશ. મેળામાંથી બહેન માટે શું લેશો? જવાબ 5 લખો, હું મેળામાંથી બહેન માટે બંગડી લઈશ. બહેન માટે શું લઈશું? બંગડી. હું મેળામાંથી બહેન માટે બંગડી લઈશ. આગળ, મેળામાંથી ભાઈ માટે તમે શું લેશો? મેળામાંથી ભાઈ માટે ભમરડો લઈશું. બેના માટે બંગડી લઈશું, ભાઈ માટે ભમરડો લઈશું. તો આગળનો જવાબ લખો, હું મેળામાંથી ભાઈ માટે ભમરડો લઈશ. આગળનો સવાલ, મેળામાંથી પપ્પા માટે તમે શું લેશો? મેળામાંથી પપ્પા માટે શું લેશો? તો પપ્પા માટે પૈસા મૂકવાનું પાકી દઈશું. પપ્પા તો શું આપે? પપ્પા તો ગમારે બન આપે છે, પપ્પા તો બીજી કોઈ વસ્તુ ના જોઈએ. તો પપ્પા માટે પાકી લઈશું કે જેમાં પપ્પા પૈસા રાખી શકે, તમારો પાકી લઈશું. લખો, હું મેળામાંથી પપ્પા માટે પાકી લઈશ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં 8 સવાલના જવાબ હતા, આપણે પૂરા કરી દીધા. બધાએ મારી સાથે બોલી બોલી લખ્યા ને કે તમે ચકડોળમાં બેસી કેવી રીતે ફરશો? તો હું ચકડોળમાં બેસી ચક્કર ચક્કર ફરીશ. તમે કેવા હાથી પર બેસશો? હું જાડા પાડા હાથી પર બેસીશ. તમે મેળામાં જઈ શું શું ખાશો? હું મેળામાં જઈ આઈસ્ક્રીમ કેવો હોય, ઠંડો કે ગરમ? તો જવાબ, આઈસ્ક્રીમ ઠંડો હોય. મેળામાં
શું લેશો હું મેળામાંથી બહેન માટે બગડી લઈશ મેળામાંથી ભાઈ માટે તમે શું લેશો હું મેળામાંથી ભાઈ માટે ઢબરડો લઈશ મેળામાંથી પપ્પા માટે તમે શું લેશો હું મેળામાંથી પપ્પા માટે પાકીટ લઈશ મેળામાંથી મમ્મી માટે તમે શું લેશો હું મેળામાંથી મમ્મી માટે માળા લઈશ નીચે છે જુઓ નીચે જેવી સૂચના અહીં લખ ગીતના આધારે વાક્યમાં વાંચી હા કે ના માં જવાબ લખો આપણે અહીં લખવાનું છે હા કે ના માં જવાબ લખો તમારે સવાલ લખેલા છે સ્વાપોથીમાં આપણે ખાલી ચોરસમાં જવાબ લખવાના છે પહેલું છે મેળામાં કરવાનું છે મેળામાં તરવાનું છે પછી જુઓ બાજુમાં આમ ચોરસ કરેલું છે તો આપણે આ ચોરસમાં તમારે લોકોએ ખાલી જવાબ લખવાના છે નંબર બે મમ્મી માટે બંગડી લેવાની છે મમ્મી માટે બંગડી લેવાની પછી અહીંયા રીતે ચોરસ કરેલું છે આપણે આ ચોરસમાં જવાબ લખવાના છે ચલો પહેલું છે મેળામાં તરવાનું છે ભાઈ મેળામાં તરવાનું હોય કે ફરવાનું હોય ફરવાનું હોય તરવાનું તો પાણીમાં થાય તો આમાં શું લખવાનું છે ના પહેલા વાક્યમાં લખવાનું છે ના દરેક વિદ્યાર્થીઓ આ રીતે બાજુમાં સવારની બાજુમાં ચોરસ આપેલું છે ને ત્યાં લખો પેન્સિલથી કે ના ચોરસમાં જવાબ લખવાનું છે બીજું લખવાનું નથી મેળામાં તરવાનું છે તો ના આપણે જવાબ હા કે ના માં જ લખવાના છે તો અહીં લખો ના બીજું છે મમ્મી માટે બગડી લેવાની છે હા કે ના ના મેળામાંથી મમ્મી માટે શું લેવાનું છે માળા તો આપણે અહીં લખીશું ના ચલો પાછળ દરેક વિદ્યાર્થી મિત્રો પાછળ પાના નંબર 20 પર જો પાના નંબર 20 પર છે નંબર 3 મારા માટે ભમરડો લેવાનો છે મારા માટે ભમરડો લેવાનો છે ચલો અહીં લખેલું છે કે મારા માટે ભમરડો લેવાનો છે ના કે હા ના ભમરડો કોના માટે લેવાનો છે તેને પૂછે કે હું મેળામાંથી ભાઈ માટે ભમરડો લઈશ તો આ ગીતના આધારે છે તો ભમરડો ભાઈ માટે લેવાનો છે તો આપણે અહીં લખીશું ના જો વિદ્યાર્થી મિત્રો આ રીતે 15 સુધીના વાક્ય લખેલા છે હવે હું વાક્ય લખતી નથી આપણે ચોરસમાં જવાબ જ લખીશું આગળનું વાક્ય છે નંબર 4 ભેળ ખાવા જવાનું નથી હા કે ના ના આપણે મેળામાં ભેળ ખાવાની છે તીખી મીઠી તો આપણે અહીં નંબર 4 માં લખીશું ના ભેળ ખાવા જવાનું છે ચકડોળમાં બેસવાનું છે 5 નંબર છે ચકડોળમાં બેસવાનું છે હા લખો અહીંયા હા ચકડોળમાં બેસવાનું છે મેળામાં ખરીદી કરવાની નથી છઠ્ઠું વાક્ય છે મેળામાં ખરીદી કરવાની નથી હા કે ના ના ખરીદી કરીશું મેળામાં જઈશું તો ખરીદી પણ કરીશું તો અહીં લખો ના ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે ના ભાઈ માટે શું લેવાનું છે ભમરડો અહીં લખો ના આગળ ચોકલેટ ખાવાનું નક્કી છે તો શું આવશે ના ચોકલેટ નહીં પણ આપણે ભેળ ખાવાની છે તો અહીં લખો ના
ચોકલેટ ખાવાનું નક્કી છે તો ના પછી આગળ નંબર 9 બાકીમાં શું છે વાંચો પપ્પા માટે પાકીટ લેવાનું છે હા કે ના હા પપ્પા માટે પાકીટ લેવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રો લખશે હા નંબર 10 10 નંબરના પાકીટમાં શું લખ્યું છે ઘોડા ઉપર બેસવાનું છે ના જાડા પાડા હાથી પર બેસવાનું છે એટલે આપણે અહીં લખીશું ના આગળનું વાક્ય તમે મેળો જોવા જવાના છો હા આપણે મેળો જોવા જવાનું છે તો લખવાનું છે હા આગળનું વાક્ય નંબર 12 તમે મેળામાં ધમાલ કરવાના છો હા નાના બાળકો તો મેળામાં ધમાલ મસ્તી કરવા જાય છે અને ફરવા જાય છે આગળ નંબર 13 તમે ગરમ ગરમ આઈસ્ક્રીમ ખાવાના છો હા કે ના ના આઈસ્ક્રીમ તો ઠંડો હોય ગરમ આઈસ્ક્રીમ ના હોય એટલે આપણે અહીં લખીશું ના નંબર 14 તમે ભાઈ માટે કશું લેવાના નથી હા કે ના ના ભાઈ માટે ભમરડો લેવાનો છે એટલે અહીં લખીશું ના આગળ 15 નું વાક્ય કોણ વાંચશે વાંચો તો ભેળ ગળી ગળી હોય છે હા કે ના ના ભેળ તો તીખી મીઠી હોય છે તો આપણે અહીં લખીશું ના ચલો વિદ્યાર્થી મિત્રો હવે નીચે નીચે આપણે કવિતા છે ને અહીં લખેલું છે કે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને નીચેના ગીતની ખાલી જગ્યામાં લખો અને ગીત પૂરું કરો નીચે ગીત આપેલું છે એમાં ખાલી જગ્યા છે અકલમ ખાલી જગ્યા ચમચમ પછી અહીં આપણે કૌંસમાં શબ્દ લખેલા છે એ રીતે આપણે કાવ્ય પૂર્ણ કરવાનું છે ચલો પહેલા આ રીતે લખેલું છે આ અકલમ પછી આમ ખાલી જગ્યા છે પછી લખ્યું છે ચમ ચ બાળક ખાલી જગ્યા બમ આગળ છે ચકલમ પકલમ ચકલમ પકલમ પછી ખાલી જગ્યા ખાલી જગ્યા બોલે બમ બમ આગળ ખાલી જગ્યા ચકલમ ટમ ટમ તમારી સ્વાકૃતિમાં પાના નંબર 20 પર આપેલા છે ને ઉપર ભાષ્યમાં કૌંસમાં શબ્દો પણ જવાબમાં આપેલા છે પહેલા આવશે અકલમ પછી ખાલી જગ્યામાં લખો ચકલમ ચ ક લ મ પહેલી ખાલી જગ્યામાં પહેલી લાઈનમાં લખો અકલમ ચકલમ ચમચમ અહીં છે રમૂજી કાવ્ય છે ના વિદ્યાર્થી મિત્રો અકલમ ચકલમ ચમચમ પછી બાળક ખાલી જગ્યા બમ બમ તો ખાલી જગ્યા માં શું બોલે બાળક બોલે બમ બમ ચકલમ પકલમ પછી શું આવશે પમ પમ અહીં લખો પમ પમ કોણ બોલે બમ બમ તો બાળક અહીં ખાલી જગ્યામાં આવશે બાળક બોલે બમ બમ અહીં આવશે મકલમ મકલમ ટકલમ ડમ ડમ બાળક બોલે બમ બમ જો આ કાવ્ય આપણે ચોપડીમાં પણ છે અકલમ ચકલમ ચમચમ બાળક બોલે બમ બમ ચકલમ પકલમ પમ પમ બાળક બોલે બમ બમ મકલમ ટકલમ ટમ ટમ બાળક બોલે બમ બમ આ રીતે કાવ્ય પૂર્ણ કરેલ છે અને અહીં ભાગે નાનો જવાબ આપેલા છે તો મેં આટલા લખ્યા હતા બાકીના આ રીતે જવાબ લખવાના છે તમારે ભાગે હોમવર્કમાં આપણે આ બધું મોડે કરવાનું રહેશે અહીં હવે આપણે પૂર્ણ થાય છે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 20 સુધી આપણે પૂરાવ્યું હવે બીજા વિડીયોમાં આપણે પાના નંબર 21
લિસ્ટ કરાવીશું.